ખેડૂત મિત્રો, આ વખતે જીરાના પાકનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં થવાનું છે. ઘણા બધા ખેડૂત મિત્રો 21મી સદીમાં આધુનિક ખેતી કરી રહ્યા છે, સારી સારી વેરાયટી વાવી રહ્યા છે, પણ વાતાવરણનો બદલાવ એટલો બધો છેલ્લા સમયથી જોવા મળે છે અને એમાંય જીરાનો પાક ખૂબ સેન્સિટિવ પાક છે. એ કોઈ આપણી મગફળી નથી, કપા નથી કે એને તમે પછી એની સારવાર કરો તો એ ઊભો રહે. તો આ બદલાતા વાતાવરણની વચ્ચે જીરાના પાકમાં આપણે ધાર્યું ઉત્પાદન લઈ શકી એના માટે આપણે થોડી કાળજી વધુ રાખવી પડશે. અને એ વધુ કાળજી રાખવા માટે સૌથી મહત્વનું એ છે કે આપણે બધાએ જાણીએ કે જીરાના પાકમાં ક્યાં ક્યાં રોગ આવે. કારણ કે જીરાના પાકમાં રોગનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જીવાતોને તો આવ્યા પછી દવા છંટકાવ કરવાથી દૂર કરી શકાશે. ખેડૂત મિત્રો, જીરાના પાકમાં જોઈએ તો મુખ્યત્વે બે પ્રકારના સુકારા આવે. એક શરૂઆતમાં આવતો લીલો સુકારો અને એક શરૂઆતમાં લીલા સુકારા પછીનું સ્ટેજ એટલે કે પીળો સુકારો, જેને ખેડૂતો પીળિયા તરીકે ઓળખે છે. અને આનાથી વિશેષ વાત કરીએ તો જીરામાં જ્યારે ફૂલ આવવાની શરૂઆત થાય અને એના દાણા બંધાવવાની શરૂઆત થાય ત્યારે આવતો જીરાના પાકનો સૌથી મોટો દુશ્મન કહેવાય એવો રોગ એટલે ચરમી. આ ચરમી આવે એટલે જીરામાં કંઈ લેવાપણું ન રહે એવી સ્થિતિ આપણે જૂના વર્ષોમાં જોઈ છે. તો દરેક ખેડૂત મિત્રોને મારે વિનંતી કરવી છે કે જીરાના પાકમાં શરૂઆતમાં જે લીલો સુકારો આવે છે, જે પીળીઓ આવે છે, એ આવે જ નહીં, એના માટે ખાસ તકેદારી રાખે અને કેમિકલ દવાનો ઉપયોગ કરતા બેક્ટેરિયલ પ્રોડક્ટ ઉપર પહેલેથી વધુ ધ્યાન આપે. કારણ કે વૈજ્ઞાનિકો પોતે એવી ભલામણ કરે છે કે જીરાના પાકમાં સુકારાને અટકાવવા માટે કેમિકલ એટલું બધું અસરકારક થશે નહીં. કદાચ તમે કોઈ કેમિકલ ઊંચી કંપનીના લઈ અને એનો છંટકાવ કરો તો એ બે દિવસ તમને એનું રિઝલ્ટ દેખાશે, પણ પછી સ્થિતિ પાછી હતી એવી ને એવી થઈ જશે. તો દરેક ખેડૂતોએ જીરાના પાકમાં એ ધારે તો સુકારો આવે જ નહીં એવું કરી શકે છે. એના માટે એને ખાલી એટલું કરવાનું છે કે બજારમાં જે સારી કંપનીના ટ્રાઇકોડરમા મળે છે, સારી કંપનીના સ્યુડોમોનાસ મળે છે, સારી કંપનીના આ બધા મિક્સ બેક્ટેરિયા પણ મળે છે, એ અવશ્ય ખેતરમાં કંપનીની ભલામણ મુજબ જીરું ઉગે એટલે જે પિયત આપે પહેલું પિયત એમાં અવશ્ય આપી દેવું જોઈએ. ઘણા ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન હોય છે કે આ બધું સાથે આવતું હોય એમાં બેસ્ટ પ્રોડક્ટ કઈ કે એને ખૂબ સારા એના પરિણામો મળે. અને એના માટે જોઈએ તો માર્કેટમાં ઘણી બધી સારી પ્રોડક્ટ છે, પણ એમાંથી જે મોટા પ્રમાણમાં ખેડૂતો જેને પ્રિફર કરે છે અને જેનો ઉપયોગ કરે છે એવી સારી પ્રોડક્ટ એટલે તુલસી એગ્રી ઇનોવેટિવની સ્ટાર પ્રોટેક્ટ કરીને જે પ્રોડક્ટ આવે છે કે જેનો ભાવ 751 રૂપિયા 250 ગ્રામનો છે અને એનું પ્રમાણ પણ એક એકરે 250 ગ્રામ છે, એનો ઉપયોગ અવશ્ય દરેક ખેડૂત મિત્રો કરે જેથી કરીને આપણા જીરામાં સુકારો આવે જ નહીં. અને બીજી વાત છે જે મુખ્ય જીરામાં રોગ કહેવાય એ છે ચરમી. તો ચરમી આવે જ નહીં એના માટે શું કરવું? તો એના માટે દરેક ખેડૂત મિત્રોએ એના ખેતરમાં જીરું ઉગ્યાના 45 દિવસે કોર્ટેવા કંપનીનું ગેલેલિયો એનો છંટકાવ અવશ્ય કરવો. કારણ કે આ ગેલેલિયો એ કોર્ટેવા કંપની પણ ખૂબ સારી છે અને આ ગેલેલિયો પ્રોડક્ટ એનું લેબલ ક્લેમ પ્રોડક્ટ છે કે જે સ્પેશિયલ જીરાના પાકમાં ચરમી ને અટકાવવા માટે અને ચરમી આવે જ નહીં એના માટે ખૂબ સારી રીતે કામ કરતું એવી પ્રોડક્ટ એટલે ગેલેલિયો. તો 45 દિવસે એનો છંટકાવ કરી દીધો ત્યાંથી વાત પૂરી નથી થઈ જતી. તમે જીરાનું વાવેતર કર્યું છે તો તમારે એવું માનવાનું છે કે અમારા પાકમાં ચરમી આવવાની છે. એવું માનીને તમે 45મા દિવસે ગેલેલિયોનો છંટકાવ કરો અને એના 15 દિવસ પછી ફરીથી પાછો ગેલેલિયોનો છંટકાવ કરવાનો છે. કંપનીની ભલામણ છે એટલા માટે નહીં, ખેડૂત મિત્રો એના રિઝલ્ટ સારા છે એટલા માટે આ ભલામણ દરેક દ્વારા કરવામાં આવે છે અને એ જ ભલામણ હું આપને આજે વિડીયોના માધ્યમથી કરું છું.
ઘણા ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન હોય કે જીરાના પાકમાં વધુ ઉત્પાદન મેળવવું હોય તો એના માટે આપણે વધારે શું કરી શકીએ તો આપણને સારું ઉત્પાદન મળે. તો ખેડૂત મિત્રો, જીરાના પાકમાં તમે જ્યારે ગેલેલિયોનો છંટકાવ કરો છો, એ સ્થિતિ એવી હોય છે કે જીરાના પાકમાં ફ્લાવરિંગની શરૂઆત થઈ હોય, તો જો વધુ ઉત્પાદન મેળવવું હશે તો વધારે ફૂલ લાવવા પડશે, ફૂલમાંથી વધારે જીરું બંધાય, દાણા બંધાય એવું કરવું પડશે. અને એના માટે ગેલેલિયોની સાથે વર્લ્ડાન્ટ કરીને જે દવા આવે છે એનો છંટકાવ અવશ્ય કરવો. આ વર્લ્ડાન્ટ દવા છે, એનો ખર્ચો ખૂબ નજીવો છે, એટલે કે 500 ml માંથી 20 pump થાય છે, 600 rupees એનો ભાવ છે, એટલે ખેડૂતને પંપનો ખર્ચ 30 rupees થાય. આ 30 rupees ખર્ચ થાય અને વીઘે 3 pump કરો એટલે 90 rupees ખર્ચ થાય. 2 વખત છંટકાવ ગેલેલિયોની સાથે સાથે જ કરવાનો છે, તો તમારે વર્લ્ડાન્ટનો ખર્ચો 180 rupees થાય. પણ આ વર્લ્ડાન્ટ છે એટલું પાવરફુલ રીતે, એટલું શક્તિશાળી રીતે છોડ ઉપર કામ કરે છે કે તમે એનું રિઝલ્ટ 24 કલાકની અંદર નરી આંખે જોઈ શકો. ફૂલની સંખ્યામાં વધારો કરવો, ફૂલમાંથી ઝડપથી જીરાનો દાણો બંધાવવો અને એ જે દાણો બંધાય છે એની સાઈઝ વધારવી, આ તમામ કામ વર્લ્ડાન્ટ કરે છે. કારણ કે વર્લ્ડાન્ટ એ કોઈ ચીલાચાલુ પ્રોડક્ટ નથી. વર્લ્ડાન્ટ એ ગેલેલિયોની સાથે છંટકાવ કરો તો જીરાના પાકમાં 2 મણ જેટલો વધુ ઉતારો તમે વીઘા દીઠ મેળવી શકો છો. અને એ ટેકનોલોજીની કમાલ છે, અને આ ટેકનોલોજીની સાથે 21મી સદીમાં ખેતી કરશું તો જ આપણે આપણી ખેતીમાં દિવસે ને દિવસે વધુ સફળ થતા જઈશું. ખેડૂત મિત્રો, ખૂબ બધી મહેનત કર્યા પછી આપણા હાથમાં આવેલો પકવેલો પાક એ વાતાવરણના બદલાવને લીધે જૂટવાઈ ન જાય, એટલા માટે જીરાનું વાવેતર કર્યું હોય તો ઉઈગા પછી પહેલા જ પિયતમાં સ્ટાર પ્રોટેક 250 gram એકરે, એટલે કે 2.5 વીઘામાં 250 gram આપી દેજો. એના ખૂબ સારા રિઝલ્ટ છે, ખૂબ સારા પરિણામ મળે છે. સુકારા સામે તો રક્ષણ આપશે, પણ એ સાથે સાથે મૂળનો વિકાસ એટલો કરાવશે કે તમારો છોડ જે મજબૂતીથી ઉભો થશે એ છોડ ઉપર રોગને આવવું હશે તો વિચાર કરવો પડશે કે આમાં આ છોડને મારે રોગી કેમ બનાવું. અને બીજી મેં તમને જે વાત કરી કે ચરમીની સામે રક્ષણ માટે ગેલેલિયોનો છંટકાવ અવશ્ય 45મા દિવસે કરજો, અને વધુ ઉત્પાદન લેવા માટે, ક્વોલિટી ઉત્પાદન લેવા માટે ઇઝરાયેલની નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રોડક્ટ બનાવી છે એવી વર્લ્ડાન્ટનો ઉપયોગ સાથે કરજો. આટલું કરશો તો જીરાના પાકમાં તમે નિશ્ચિત રીતે ખૂબ સારું ઉત્પાદન મેળવી શકશો. અને તમે ખૂબ સારું ઉત્પાદન મેળવો એવી અમે પણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. આજની માહિતી આજે પૂરી કરીએ, ફરીથી મળીશું નવી માહિતી સાથે. તમારે વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો 90231-93-6-89. ફરી એક વખત હું નંબર આપું છું 90231-93-6-89. આ નંબર ઉપર સંપર્ક કરી અને તમે જીરાના પાકને લગતી જ નહીં, ધાણા, ડુંગળી, લસણ, બટાકા, મરચી, કોઈ પણ પાક વિશે તમારા મનમાં ઉદ્ભવતા પ્રશ્નોની વૈજ્ઞાનિક માહિતી, સાચી માહિતી સરળ ભાષામાં તમે મેળવી શકો છો. જય હિન્દ, જય ભારત.